અત્યારે કાળઝાળ ગરમીના કારણે બેહાલ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ દરેક રાજ્યમાં વર્ષની ગરમી જીવલેણ છે. કેમ કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં તો ચૂંટણી ડ્યુટી પર આવેલા 5 હોમગાર્ડ્સના મોત થઈ ગયા. ભીષણ ગરમી લૂના કારણે 1 માર્ચે અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. ત્યારે હાલમાં દેશમાં ગરમીની શું સ્થિતિ છે, ક્યાં જઈને અટકશે આ ગરમીનો પારો, આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં. ચૂંટણીના ગરમાવા વચ્ચે હીટવેવથી દેશના લોકો બેહાલ છે. સતત વધી રહેલા ગરમીના પારાએ લોકોની ચિંતા વધારી. રેકોર્ડ તોડ ગરમી દેશના લોકો માટે સાબિત થઈ રહી છે જીવલેણ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે આ વખતે ગરમી માત્ર પરસેવો જ વહાવી રહી નથી, પરંતુ જીવ પણ લઈ રહી છે. ઉત્તર પ્રદેશ હોય કે બિહાર, ઓડિશા હોય કે ઝારખંડ, દરેક રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગરમી એ હદે કાતિલ બની ગઈ કે તે ચૂંટણીની ડ્યુટી પર આવેલા 5 હોમગાર્ડ્સના મોત થયા. મિર્ઝાપુરમાં હીટવેવના કારણે 13 લોકોના મોત થઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ વર્ષની ગરમી કાતિલ બની ગઈ છે. હીટવેવના કારણે આખા દેશમાં લોકોના મોત થઈ રહ્યા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે પહેલી માર્ચથી અત્યાર સુધી હીટવેવના કારણે 60 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં 32 લોકોના મોત હીટ સ્ટ્રોકથી થયા, જ્યારે 28 લોકોના મોતનું સંભવિત કારણ પણ હીટ સ્ટ્રોક જ ગણવામાં આવી રહ્યું છે. સરકારી આંકડા છે કે દેશમાં ગરમીના કારણે 60 લોકોના મોત થયા છે, જ્યારે મોતનો બિનસત્તાવાર આંકડો 270 સુધી પહોંચી ગયો છે. યુપી સરકાર દાવો કરે છે કે ગરમીના કારણે એક પણ મોત થયું નથી, પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે યુપીમાં 162 લોકોના ગરમીથી મોત થયા છે. બિહાર સરકારના આંકડા પ્રમાણે 14 લોકોના ગરમીથી મોત થયા છે, જ્યારે બિનસત્તાવાર મોતનો આંકડો 65ની ઉપર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં ગરમીથી મોતનો સરકારી આંકડો માત્ર 5 છે, પરંતુ ભીષણ ગરમીના કારણે 60થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે દિલ્હીમાં પણ પ્રચંડ લૂના કારણે 1 વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. જૂન મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી, ત્યારે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તે પણ જોઈ લો. સૌથી પહેલા વાત કરીશું રાજસ્થાનની. અહીંયા પાલીમાં ભયંકર ગરમીના કારણે પાણીનું મોટું સંકટ સર્જાયું છે. જમીન પર પાણી વિના સૂકી ભટ બની ગઈ છે. લોકોને પીવાનું અને વપરાશના પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. લોકોને ઊંડા કૂવાઓ કે ટેન્કર પર નિર્ભર રહેવાની નોબત આવી છે. આ દ્રશ્યો તળાવોના શહેર તરીકે ઓળખાતા ઉદયપુરના છે. અહીંયા આકાશમાંથી વરસી રહેલા ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકો ગરમીમાં રાહત મેળવવા માટે જ્યુસ કે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તો રસ્તા પર સામાન વેચતા ફેરિયાઓની હાલત તો કફોડી બની ગઈ છે. યહાં હોસ્પિટલ મહારાણા ભોપાલ કે સામને લીમકી છાયે કે નીચે ઠેલે કે વ્યવસાય કરતે હૈ, ગરમી પડતી હૈ તો કઈ ભી છાયા દેખતે હૈ, ઘૂમતે હુએ વહાં ખડે હો જાતે હૈ. ધૂપ કમ હોતી હૈ તો હમ દૂસરી જગહ ધંધે કે લિયે નિકલ જાતે હૈ. ક્યા કરે, ખાલી ખાને કા કુછ નહીં હૈ, પાણી પી કે જી નિકાલ રહે હૈ. બહોત ગરમી પડ રહી હૈ જી, ઇસકો ભેજા કે પાણી ભેજા કે ચાંદ પે ડાલતા હું. और पानी दिन भर पानी पीता हूँ ठंडा. बहुत ज़्यादा गर्मी है इस साल तो, बहुत साल बहुत बहुत ज़्यादा गर्मी लग रही है इस साल तो. गिराकी तो कुछ भी चल रही है, दोपहरिया में गिराक नहीं चल रही है, शाम की चलती गिराकी. तो पिंक सिटी तरीके ओळखाता राजस्थान ना जयपुर की स्थिति पण विकट छे. केम के यहाँ गर्मी नो पारो हाई जता पानी खूटी पड़िया छे, नळ मां पानी आवतु नथी, जेना कारणे लोकोने घरे घरे टेंकर थी पानी पहोंचाडवानी नौबत आवी छे, જે દર્શાવે છે કે ગરમીના કારણે અહીંયા લોકોને પાણી માટે ટળવળવું પડી રહ્યું છે. બિલકુલ પાણી નહીં આ રહા હમારે યહાં, નલ મેં ભી નહીં આ રહા, ટેન્કર આતે આધે મોહલ્લે મેં ડાલ જાતે, આધે હમારે પીછે પીછે ઘરે હમારે બિલકુલ પાણી નહીં હૈ, પીને કે લિયે ભી તરસ રહે, કઈ કઈ સે બોતલ લેકે આતે હૈ, જબ હમારે પી
પીને કા ગુજારા હો રહા બિલકુલ ભી પાણી નહીં હૈ હમે પાણી દિયા જાય. આ તરફ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પણ સતત વધી રહેલી ગરમીથી પરેશાન છે. આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશનના છે. અહીંયા પણ ગરમીના કારણે લોકો પરેશાન છે. રેલવે સ્ટેશન પર ચાલતા પંખા પણ આગ ઉકી રહ્યા છે, તો રેલવે સ્ટેશન પર ઠંડા પાણીના વધુ પોઈન્ટ ન હોવાને કારણે મુસાફરો પાણી ભરવા માટે રાહ જોવી પડે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ દેશના વિવિધ ભાગોમાં ચોમાસું પહોંચતા 10-20 દિવસ લાગી શકે છે, જેના કારણે અસહ્ય ગરમીથી પરેશાન લોકો ભગવાન સૂર્યદેવને પ્રકોપ ઓછો કરવાની પ્રાર્થના કરી રહ્યા છે અને મેઘરાજાને મનામણા કરી રહ્યા છે કે ઝડપથી પધરામણી કરો, જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ગરમી જેટલી વધી છે એના માટે આ